હવે જોઈશું સમાચાર વિસ્તારથી. બાદુરીના કિકવાડ ભટલાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા એક ઇસમનું સળગી જતા મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બારડોલી વ્યારા હાઈવે રોડના કિકવાડ ભટવાવ ગામ પાસે કેમિકલ અને ખાંડ ભરેલી બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગી હતી. જો કે આ અકસ્માતમાં ટ્રકમાં ફસાઈ ગયેલા એક વ્યક્તિનું સળગી જતા મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે બારડોલી વ્યારા રોડ પર ટ્રાફિક જામ થતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ફાયર ઓફિસર બારડોલી આજે એકવાર પાટિયા આગળ બે ટ્રકની અંદર અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રકમાં ખાંડ ભરી છે અને એકમાં કેમિકલ ભર્યું છે. હજી કેમિકલનું શું નામ છે જાણી શકાય તેમ નથી, પરંતુ એની અંદર ત્રણ વ્યક્તિઓ ઇજા પામેલ છે, જેમાં એક વ્યક્તિને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે, તેમજ બે વ્યક્તિ સરદાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટમાં છે. હાલ તબક્કે એમની સાથેના જે હતા માણસો અને સ્થાનિકો દ્વારા જાણકારી મળે છે કે એક માણસ હજુ અંદર હશે, જેની અત્યારે કામગીરી ચાલુ છે.